રાજકોટ અગ્નિકાંડમાં એક પરિવારના ડીએનએ મૃતદેહ સાથે મેચ થતા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ગોંડલના સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજાના ડીએનએ મેચ થયા છે, જેથી વહેલી સવારે પરિવારે અંતિમ સંસ્કાર કર્યા. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા અને શ્રદ્ધાંજલિ પાઠવી. પરિવાર હજી પણ એ માનવા તૈયાર નથી કે તેમના સ્વજન હવે હયાત નથી. ગઈકાલ સુધી જેની સાથે વાતચીત થતી એ સ્વજન હવે હયાત નથી. ગોંડલના સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા, જેઓ પણ આ ગેમ ઝોનમાં હાજર હતા જ્યારે દુર્ઘટના સર્જાઈ, અને એ 28 લોકોમાંના એક છે કે જે જીવતા ભડથું થઈ ગયા. વહેલી સવારે પરિવારે આક્રંદ સાથે, ખૂબ જ ગમગીની અને દુઃખ સાથે અંતિમ સંસ્કાર કર્યા. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગામના લોકો પણ જોડાયા અને તમામે શ્રદ્ધાંજલિ સત્યપાલસિંહ જાડેજાને આપી. માત્ર પરિવારના જ લોકો નહીં, જે આ પરિવારને જાણતા પણ નહોતા એવા લોકો પણ અંતિમ યાત્રામાં સામેલ થયા. આખું ગામ હિપકે ચડ્યું, કેમ કે એટલી મોટી કરુણાંતિકા સર્જાઈ છે. પરિવારના એ સ્વજન કે જે ગણતરીના કલાકો પહેલાં તેમની નજર સમક્ષ હતા, અને આજે હવે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે. નાના પુત્રના મોતથી પરિવારમાં પણ આક્રંદ છે, અને હવે પરિવારની બસ એક જ માંગ છે કે જવાબદારો કસૂરવારોને કડક સજા મળે.